સામાજિક અંતર સાથે 2020ની જન્માષ્ટમી આવી ગઈ છે. આજે દ્વારકાધીશનો જન્મોત્સવ ઉજવાશે તો શાનદાર રીતે પણ લાખો ભક્તોની હાજરી અને તેમના નાદ વિના આ જન્માષ્ટમી ઉજવાશે. જે દ્વારકા નગરી શ્રી કૃષ્ણ જન્મોત્સવ દ્વારકા નગરી કાનગેલી બંતીજીના જન્મોત્સવની ઉજવણી લાખો ભક્તોની હાજરીમાં ધામધૂમપૂર્વક ઉજવાતો, તે આ વખતે કોરોનાના કહેરને કારણે ભક્તોની હાજરી વિના માત્ર પૂજારી પરિવારની હાજરી સાથે ઉજવાશે. આજે રાત્રિના 12ના ટકોરે દ્વારકાધીશ જગત મંદિર નંદઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કીના ગગનચુંબી નાદથી ગુંજી ઉઠશે. ભલે હજારો ભક્તોની હાજરી નહીં હોય પણ પૂજારી પરિવાર દ્વારા આ ઉજવણીમાં કોઈ કચાશ રાખવામાં નહીં આવે. છેલ્લા કેટલાય વર્ષથી ભાવિકોની હજારોની સંખ્યામાં ભાવિકો જન્માષ્ટમી તહેવાર ઉજવવામાં આવે છે, ત્યારે આ વર્ષે ભાવિકો આ વર્ષે જન્મોત્સવની ઉજવણીના દર્શન મંદિરે આવીને દ્વારકાધીશ સન્મુખ નહીં કરી શકે. યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમીના તહેવારના ભગવાન શ્રી કૃષ્ણના 5247મો જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે સમગ્ર દ્વારકા નગરી તેમજ દેશ વિદેશથી આવતા હજારો ભાવિકો આ વર્ષે દર્શન નહીં કરી શકે. કોરોનાને લઈને ભક્તો અને ભગવાન વચ્ચે અંતર રાખવાનો નિર્ણય કરાયો છે. જય રણછોડમાં ખણચોર એવમ નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના ગગનચુંબી શુભનાથ સાથે સમગ્ર વાતાવરણ રાત્રિના સમયે ધાર્મિક અને દિવ્ય જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે થતી, જે આજે માત્ર પૂજારી પરિવારોની હાજરીમાં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. શ્રી કૃષ્ણનો જન્મોત્સવને વધાવવા દેશના ખૂણે ખૂણેથી ભાવિકો આવી પહોંચતા હતા. દ્વારકામાં ગોકુલ અષ્ટમીના ઉજવણીમાં સાવ ભક્તો વિના દ્વારકા શહેરના માર્ગો સુમસામ દેખાઈ રહ્યા. ઇતિહાસમાં પ્રથમ વખત દ્વારકામાં મંદિર જન્માષ્ટમી ઉત્સવ સમયે બંધ રાખવામાં આવશે ત્યારે મંદિરનો કરંટ લગભગ વેપારીઓ અને ભક્તોને પરખવા લાગ્યો છે. હોટલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ ખાલી ખમ જોવા મળી રહી છે. દ્વારકામાં વાહનોની જે કતારો જોવા મળતી હતી તે આઠમના દિવસે નથી જોવા મળી રહી. સવારથી જ દ્વારકામાં સર્વત્ર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો ઉત્સાહ ઉમંગ સવાયો છે. મંગળા આરતી, ખુલ્લા પડદે અભિષેક, શૃંગાર ભોગ, ગાલા ભોગ, રાજભોગ, શયન ભોગ તથા શ્રીજીના પારણા ઉત્સવ સહિત વિવિધ દર્શનનો લાભ ભક્તો સોશિયલ મીડિયાના માધ્યમથી લઈ શકશે. રાત્રે 12 વાગ્યાના ટકોરે પૂજારીનો નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના ગગનચુંબી નાદથી ગુંજી ઉઠશે. નંદલાલાનો ઉત્સવ પૂજારી પરિવારો દ્વારા ઉજવાશે. રાત્રિના 2 વાગ્યા સુધી મંદિરમાં જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી પૂજારી પરિવારોની હાજરીમાં ઉજવાશે. આ વર્ષે ગોમતી નદીમાં પણ આ વર્ષે ભાવિકો ગેરહાજરી પણ ચોક્કસ વર્તાશે. જે ગોમતીએ દર વર્ષે જન્માષ્ટમીએ લાખો લોકોને સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધવામાં આવતા હતા તે ભક્તો વિના ગોમતી ઘાટ પણ સામ સુમસામ ભાસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2-3 મહિનાથી કોરોનાના કહેરના કારણે દ્વારકામાં ભાવિકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. મુકેશ મુકરિયા, ZSTV દ્વારકા. ભગવાન દ્વારકાધીશજીનો 5247મો જન્મોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે હાલ કોરોના મહામારીના કારણે અને કલેક્ટરશ્રીના જાહેરનામા મુજબ દ્વારકાધીશ જગત મંદિર બંધ રહેશે. તો આપ સૌ દ્વારકાધીશજીના દર્શન ઓનલાઈન તમામ ઝાંખીઓ કરી શકશો. હાલ જે દ્વારકાધીશજીના મંદિરનો જે ક્રમ છે એ સવારે 6 કલાકે મંગળા આરતીનો ક્રમ રહેશે. ત્યારબાદ તમામ ભક્તોને આપના માધ્યમથી જણાવું તો 8 વાગે ભગવાનના ખુલ્લાપટ અભિષેક થશે. વર્ષમાં આ લાવો તમામ ભક્તો 2 જ વખત લઈ શકે છે, એક જ્યેષ્ઠ શુદ્ધ પૂર્ણિમા જ્યેષ્ઠાભિષેક અને બીજું આ જન્માષ્ટમી દિવસે. તો આપના માધ્યમથી તમામ ભક્તોને કહીશ કે આ ખાસ આ દર્શનનો લાભ આપ લેજો, કારણ કે આપ અત્રે હશો તોય આવો લાભ તમને નહીં મળે એવો આપને સોશિયલ મીડિયાના માધ્યમથી મળશે. તો આ અભિષેક દર્શનનો લાભ લેજો. 9 કલાક સુધી આ અભિષેક દર્શન થશે. 9 કલાક બાદ ભગવાનના શૃંગાર શરૂ થશે, તો શૃંગારના દર્શન પણ આપ કરી શકશો. ત્યારબાદ ભગવાનને સ્નાન ભોગનો ભીતરમાં ક્રમ રહેશે. ત્યારબાદ ભગવાનને શૃંગાર ભોગનો ક્રમ રહેશે અને 11 કલાકે ભગવાનને શૃંગાર આરતી થશે. ત્યારબાદ
भगवान ने ग्वाल भोग नो क्रम रहेशे। 12 कलाके भगवान द्वारकाधीश ने भीतर नी अंदर राजभोग आरोगवामां आवशे। त्यारबाद भगवान ने मीठाजल नो क्रम रहेशे। 1 वागे मंदिर अनवसर एटले के मंदिर बंद थशे, दर्शन बंद थशे। 5 कलाके उत्थापन दर्शन नो क्रम रहेशे। उत्थापन दर्शन उत्थापन नी सेवा शुरू थशे भगवान नी। उत्थापन भोग पण भगवान ने आरोगवामां आवशे। 7:45 भगवान ने संध्या आरती नो क्रम रहेशे। 8:30 कलाके रात्रिया भागनी अंदर शयन आरती नो क्रम रहेशे। 9 कलाके भगवान द्वारकाधीश ना शयन थशे एटले मंदिर ना दर्शन बंद थशे। 12 वागे भगवान द्वारकाधीश ना मध्यरात्रिए नंद घेरा नंद भयो जयकनिया लालकी ना नाद साथे द्वारकाधीश मंदिर गूंजी उठशे। इतिहास नी अंदर आ पहली घटमाळा छे के आ जन्मोत्सव भक्तो विना थशे, परंतु आ हाल आ कोरोना महामारी ना कारणे आ पगलू लेवू पण एक हितावह छे के जाजू संक्रमण न थाय अने आ कोरोना महामारी ने आपणे डामी शकीए। तो सर्वे भक्तो ऑनलाइन माध्यम थी साथे मळी एक सकारात्मक ऊर्जा सकारात्मक प्रार्थना करीए के आ कोरोना महामारी नो नाश थाय, आ नकारात्मकता नो नाश थाय अने आ भगवान ना जन्मोत्सव ना दिवसे सकारात्मक ऊर्जा प्रकृति ने मळे अने फरी